ઉપલેટાના વર્ષાંગ શાનિયા ગામે સ્વામિનારાયણ મંદિર દ્વારા દસ વર્ષની જેમ આ વર્ષે પણ જ્ઞાન યજ્ઞ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ સ્વામિનારાયણ મંદિરમાં કોઠારી સ્વામી શ્રી ભક્તિનંદન સ્વામી બિરાજે છે. શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ હરિભક્તો આ સમસ્ત આયોજનમાં બધાને દર્શનનો લાભ આપે છે. અહેવાલ કાનાભાઈ સુવા ઉપલેટા. સાત સાત દિવસથી આ આપણે સુંદર મજાની ભક્ત ચિંતામણી ગ્રંથની કથા અંકલેશ્વર નિવાસી નિર્ભયચરણદાસ સ્વામીના ભક્તાપદે સુંદર મજાનો આ ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલી રહી છે, જેમાં આજે મારા વર્તાલ ગાદીના વિદ્યમાન આચાર્ય મહારાજ શ્રી એકંદારાયણ આચાર્ય સંજેન્દ્ર પ્રસાદજી મહારાજ, ભાવિ આચાર્ય શ્રી યોગેન્દ્ર પ્રસાદજી મહારાજ, એમના પ્રતિનિધિ સ્વરૂપે લક્ષ્વાર લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્ર પ્રસાદજી મહારાજ જે સભાને સંબોધન કરશે. થોડી જ વારમાં હમણાં લાલજી મહારાજ શ્રી પાણીની પધરામણી થશે. તો ગામના બાર ગામના હરિભક્તો આજે સભામાં આવી અને મહારાજ શ્રીના દર્શન પ્રવચન એનો ખૂબ લાભ લઈ અને પોતાના જીવનને ધન્ય અને કૃતાર્થ કરશે. તો આવા સુખાવ પ્રસંગે એવા મહાપુરુષોનું આગમન હોય ગામ પરગામ અને બાર ગામના ભક્તોને ખૂબ આનંદ એટલે ખુશીની લાગણી વ્યક્ત કરતા હોય. તો આવા શુભ પ્રસંગે જે જે હરિભક્તો બહાર ગામથી જે કોઈ આવ્યા છે બધાને ખૂબ ખૂબ આશીર્વાદ પ્રાપ્ત થશે અને જે કાંઈ કથાના માધ્યમથી જે સ્વામી સમજાવી રહ્યા છે ધર્મકુલનો મહિમા ભક્ત ચિંતામણી ભક્ત ભક્તોની ગાથાઓ ભગવાનના ચરિત્રો એ સમર ગ્રંથ આજે કથાની પૂર્ણાહુતિ હોય અને પૂર્ણાહુતિ બાદ પૂરા ગામનું જમણવાર અને બાર ગામથી આવતા ભક્તોને પણ એ પ્રસાદની સુવિધાની વ્યવસ્થા કરેલી છે. તો આ શુભ પ્રસંગે જે જે ભક્તોએ અમે લાભ લીધો એ કૃતાર્થ થયા છે અને વારંવાર વર્ષો વર્ષ અમારા આવા પ્રસંગો સાપોત્સવ ભક્ત શ્રી થાય સત્સંગી દિવસ હરિલીલા આદિ ગ્રંથોની દર વર્ષે કથાઓ થઈ રહી છે. તો બીજું તો કાંઈ ન કહેતા આવા શુભ પ્રસંગે બીજા જે હરિભક્તો કે જે સમાજના માણસો હોય તે પણ કથાનો લાભ લઈ શકે છે.